गुड मॉर्निंग मित्रों, लेसन नंबर 3 मानव प्रजनन। आज आप गर्भधारण ने गर्भीय विकास विषय आप अभ्यास करीशू। तो मित्रों, गर्भस्थापन बाद पोषक कोषों पर आंगड़ी जेवा प्रवर्धो देखाय छे। तो गर्भकोष कोथड़ी जे छे तेमा बारनू जे कोषोनू जे फरतू आवरण छे जेने पोषक कोषोनू स्तर कहेवामां आवे छे। आ पोषक कोषोमांथी आंगळी जेवा प्रवर्धो जे आपणे अहींया आकૃતિમાં જોઈ શકીએ છીએ, આવા પ્રવર્ધો નીકળી આવે છે જેને જરાયુજ અંકુર કહે છે। જે ગર્ભાશયની પેશીઓ અને માતાના રુધિર દ્વારા આ જરાયુજ અંકુરો છે તે પ્રગરાય છે। જરાયુજ અંકુર અને ગર્ભાશય પેશી એકબીજા સાથે સંકળાય, જરાયુજ અંકુર અને ગર્ભાશયની પેશી એકબીજા સાથે સંકળાયને સંયુક્ત રીતે ભ્રૂણ અને માતાના શરીર વચ્ચે, ભ્રૂણ એટલે કે ગર્ભ અને માતાના શરીર વચ્ચે એક રચનાત્મક અને ક્રિયાત્મક એકમ બનાવે છે જેને જરાયુ, પર ઇંગ્લિશમાં તેને પ્લેસેન્ટા તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે જરાયુની રચના કરે છે। કોણ? તો કે જરાયુજ અંકુર અને ગર્ભાશય પેશી એકબીજા સાથે સંકળાય અને સંયુક્ત રીતે ભ્રૂણ અને માતાના શરીર વચ્ચે એક રચનાત્મક અને ક્રિયાત્મક એકમ બનાવે જેને જરાયુજ કહે છે। ત્યારબાદ મિત્રો, કે જરાયુ જે રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે જે ગર્ભાશય પેશી અને જરાયુજ અંકુરથી એકબીજા સાથે સંકળાય અને સંયુક્ત રીતે ભ્રૂણ અને માતાના શરીર વચ્ચે એક રચનાત્મક અને ક્રિયાત્મક એકમ બનાવે છે જેને જરાયુ કહેવામાં આવે છે। આ જરાયુ એ ભ્રૂણને ઓક્સિજન અને પોષક ઘટકોનો પુરવઠો પૂરો પાડે છે। તે ભ્રૂણને જરૂરી ઓક્સિજન અને પોષક ઘટકોનો પુરવઠો પૂરો પાડે છે અને ભ્રૂણ દ્વારા નિર્માણ પામેલ એટલે કે ઉત્પાદિત કાર્બન ડાયોક્સાઇડ ઉષ્ક દ્રવ્યો અથવા ભ્રૂણ માટે નકામા જે પદાર્થોનો નિકાલ પણ જરાયુ કરે છે। જરાયુ ભ્રૂણ સાથે ગર્ભનાળ દ્વારા સંકળાયેલ છે। તો મિત્રો, ગર્ભનાળ તો આ ફરતો જે છે તે જરાયુમાં રૂપાંતરિત થઈ જશે। તો આ જરાયુ છે આ ગર્ભ સાથે આ ગર્ભનાળ દ્વારા જોડાયેલ છે। અહીંયા આપણે આપેલું છે કે વાહિનીઓ સાથેની ગર્ભનાળ, તો અહીંયા લખી નાખવાનું રુધિર વાહિનીઓ સાથેની ગર્ભનાળ। ત્યારબાદ મિત્રો, જે ભ્રૂણની અંદર અને બહાર પદાર્થોના વહનમાં આ ગર્ભનાળ છે તે મદદ કરે છે અને જરાયુ એ અંતઃસ્ત્રાવી પેશી તરીકે પણ વર્તે છે, તે અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ પણ કરે છે અને ઘણા અંતઃસ્ત્રાવો તે ઉત્પન્ન કરે છે જેવા કે વ્યુમન કોરિયોનિક ગોનાડોટ્રોફિન HCG, વ્યુમન પ્લેસેન્ટલ લેક્ટોજેન ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટ્રોજન, આ બધા જરાયુમાંથી નિર્માણ પામે છે। ગર્ભાવસ્થાના અંતના ભાગમાં અન્નપિંડ દ્વારા રિલેક્સિન કહેવાતા અંતઃસ્ત્રાવનો પણ સ્ત્રાવ થાય છે। એ વાત યાદ રાખવા જરૂરી છે કે HCG, HPL અને રિલેક્સિન સ્ત્રીઓમાં ફક્ત ગર્ભાવસ્થા દરમિયાન જ ઉત્પન્ન થાય છે, બાકીના સમય દરમિયાન તે ઉત્પન્ન થતા નથી। વધારામાં ગર્ભાવસ્થા દરમિયાન માતાના રુધિરમાં અન્ય અંતઃસ્ત્રાવો જેવા કે ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટ્રોજન્સ કોર્ટિસોલ પ્રોલેક્ટિન થાઇરોક્સિન વગેરેનું સ્તર ઘણું વધી જાય છે। આ અંતઃસ્ત્રાવોના ઉત્પાદનમાં વધારો, આ અંતઃસ્ત્રાવોનું સ્તર
એટલે કે તેના ઉત્પાદનમાં વધારો, ગર્ભની વૃદ્ધિના આધાર માટે, પછી માતામાં ચયાપચયિક ફેરફારો અને ગર્ભાવસ્થાની જાળવણી માટે આંતરસ્ત્રાવો જરૂરી છે. તો માતાના જે શરીરની અંદર જરાયુઓમાંથી અમુક અંતરસ્ત્રાવ ઉત્પન્ન થાય છે, HCG, HPL, ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટરોન, અને ગર્ભાવસ્થાના અંતભાગમાં અંડપિંડમાંથી ડિરેક્શન નામનો અંતરસ્ત્રાવ ઉત્પન્ન થાય છે, અને આ બધા અંતરસ્ત્રાવો છે ગર્ભાવસ્થા દરમિયાન જ જોવા મળે છે. એ પણ આપણે યાદ રાખવું જરૂરી છે. આ ઉપરાંત વધારામાં ગર્ભાવસ્થા દરમિયાન માતાના રુધિરમાં અંતરસ્ત્રાવો જેવા કે ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટ્રોજન, કોર્ટિસોલ, પ્રોલેક્ટિન, થાઇરોક્સિન વગેરેનું સ્તર ઘણું વધી જાય છે. આ અંતરસ્ત્રાવોના ઉત્પાદનમાં વધારો ગર્ભની વૃદ્ધિના આધાર માટે, માતામાં ચયાપચયિક ફેરફારો અને ગર્ભાવસ્થાની જાળવણી માટે આ અંતરસ્ત્રાવો જરૂરી છે. ગર્ભસ્થાપન બાદ તરત જ અંતકોષ સમૂહ એ બાહ્ય ગર્ભસ્તરથી ઓળખાતા બહારના સ્તરમાં અંતકોષ સમૂહ ગર્ભકોષ કોથળીની ફરતે પ્રપોષક કોષોનો સ્તર આવેલું છે તેની અંદર એકત્રિત થયેલા જે અંતકોષ સમૂહ છે તેમનો બાહ્ય ગર્ભસ્તરથી ઓળખાતા બહારના સ્તરમાં અને અંતર્ગર્ભસ્તરથી ઓળખાતા અંદરના સ્તરમાં વિભેદન પામે છે. બાહ્ય ગર્ભસ્તર અને અંતર્ગર્ભસ્તરની વચ્ચે મધ્ય ગર્ભસ્તર તરત જ દેખાય છે. આ ત્રણેય જે સ્તરો છે, બાહ્ય ગર્ભસ્તર, મધ્ય ગર્ભસ્તર અને અંતર્ગર્ભસ્તર, જે પુખ્તમાં બધી પેશીઓના નિર્માણને વેગ આપે છે. એટલે કે પુખ્તમાં પેશીઓના એટલે કે બધી પેશીઓના નિર્માણને આ ત્રણેય સ્તરો છે એ વેગ આપે છે. અહીં એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અંતકોષ સમૂહ સ્ટેમ કોષો તરીકે ઓળખાતા કેટલાક કોષો ધરાવે છે, જે બધી જ પેશીઓ અને અંગોના નિર્માણની ક્ષમતા ધરાવે છે. અને મનુષ્યમાં આ સ્ટેમ સેલ દ્વારા ફક્ત કોઈપણ અંગ છે એકવાર નિર્માણ પામે છે, ફરીવાર એ અંગ નિર્માણ પામતું નથી. તો મિત્રો, અહીંયા આપણને આકૃતિ આપેલી છે. આકૃતિમાં નામ આપેલા છે જરાયુ અંકુરો, ગર્ભાશયની ગુહા, પછી જરદી કોથળી આપેલી છે, પછી ગર્ભ આપેલો છે, ગર્ભનાળ, અહીંયા રુધિર લખી નાખવાનું, રુધિર વાહિનીઓ સાથેની ગર્ભનાળ, જરાયુ જ અંકુરો. તો જરાયુ ક્યાં આપણે દર્શાવી શકીએ? તો મિત્રો, ગર્ભાશયની પેશી અને જરાયુ જ અંકુરો જોડાઈને એક સંયુક્ત રીતે માતા શરીર અને ગર્ભ સાથે જોડતી એક સંયુક્ત અને રચનાત્મક અને ક્રિયાત્મક એકમ બનાવે છે, જેને જરાયુ એટલે કે જરાયુ આ ભાગમાં નિર્માણ પામે છે. તો આકૃતિ પછી મિત્રો આપણે જોઈએ કે ગર્ભાવસ્થાના વિવિધ મહિનાઓમાં ગર્ભ વિકાસની મુખ્ય લાક્ષણિકતાઓ શું છે? એટલે કે ગર્ભ વિકાસ દરમિયાન જુદા જુદા સમય દરમિયાન ગર્ભમાં શું ચેન્જીસ ફેરફાર આવે છે તે આપણે જોઈએ. તો મનુષ્યમાં ગર્ભ સ્થાપન થયા બાદ ગર્ભ સંપૂર્ણપણે વિકાસ માટે એટલે કે ગર્ભાવસ્થા 9 મહિના ચાલે છે. મનુષ્યમાં 9 મહિના ગર્ભાવસ્થા એટલે કે 9 × 30 એટલે કે 270 પ્લસ 10 દિવસ એટલે કે 280 દિવસ એટલે કે 40 અઠવાડિયા એક અઠવાડિયાના 7 દિવસ તો 7 × 40 એટલે 280 દિવસો ગર્ભાવસ્થાનો સમયગાળો છે. અને ગર્ભાવસ્થાને 3-3 મહિના એમ 3 તબક્કામાં વહેંચવામાં આવે છે. પ્રથમ 3 તબક્કાને પ્રથમ દ્વિ
मेस्टर कहेवामां आवे छे। द्वितीय त्रण महीनाने द्वितीय द्विमेस्टर कहेवामां आवे छे। पछीना छेल्ला त्रण महीनाने तृतीय द्विमेस्टर तरीके ओळखवामां आवे छे। आ महीनाओ दरमियान गर्भमां शुं चेन्जीस आवे छे, शुं फेरफार आवे छे तेना विशे आपणे जोईए। तो अहीं आपणने प्रश्न पूछ्या छे કે કૂતરામાં ગર્ભાવસ્થાનો સમયગાળો કેટલો છે? તો કૂતરામાં મિત્રો બરાબર અહીંયા લખી નાખવાનો 58 થી 59 દિવસનો બરાબર ગર્ભાવસ્થાનો સમયગાળો છે। હાથીમાં મિત્રો 18 થી 22 માસ સુધીનો ગર્ભાવસ્થાનો સમયગાળો છે। બિલાડીમાં ગર્ભાવસ્થાનો સમયગાળો 58 થી 67 કે 59 દિવસ સુધીનો હોય છે। 58 થી 67 કે 59 દિવસ સુધીનો બિલાડીમાં ગર્ભાવસ્થાનો સમયગાળો રહેલો છે। ત્યારબાદ મનુષ્યમાં એક મહિનાની ગર્ભાવસ્થા બાદ ભ્રૂણનું હૃદય નિર્માણ પામે છે। એટલે સૌ પ્રથમ કયું અંગ નિર્માણ પામે છે? હૃદય। એક મહિનાને બાદ છે ગર્ભમાં હૃદયનું નિર્માણ પામે છે। હૃદય પામતા ગર્ભની પ્રથમ નિશાની સ્ટેથોસ્કોપ દ્વારા હૃદયનો અવાજ ધ્યાનથી સાંભળવો તે છે। જે ગર્ભની અંદર એટલે કે ગર્ભાશયની અંદર નિર્માણ પામતો જે ગર્ભ છે, વિકાસ પામે છે કે નહીં તેની ચકાસણી કરવા માટે ગર્ભમાં નિર્માણ પામેલ હૃદયના સ્પંદન સ્ટેથોસ્કોપ દ્વારા સાંભળી શકાય છે। ત્યારબાદ મિત્રો ગર્ભાવસ્થાના બીજા મહિનાના અંતે એટલે કે 8 અઠવાડિયા અંતે ગર્ભમાં ઉપાંગો અને આંગળીઓ વિકસે છે। તો ગર્ભમાં ઉપાંગ અને આંગળીઓનો વિકાસ 2 મહિનાના અંતે થાય છે। 12 અઠવાડિયાની અંતે એટલે કે પ્રથમ 3 મહિના ને અંતે મોટાભાગના મુખ્ય અંગતંત્રો નિર્માણ પામે છે। એટલે કે મોટાભાગના જે શરીરના અંગો છે તે પ્રથમ 3 મહિના બાદ નિર્માણ પામે છે। ઉદાહરણ તરીકે ઉપાંગો તેમજ બાહ્ય જનન માર્ગો સારી રીતે વિકસેલ હોય છે। ગર્ભનું પ્રથમ હલનચલન છે અને માથા ઉપર વાળ 5મા મહિના દરમિયાન દેખાય છે। એટલે કે ગર્ભનું પ્રથમ હલનચલન 5મા મહિનાથી જોવા મળે છે અને તેમાં શરીર પર વાળ પણ જોવા મળે છે। 24 અઠવાડિયા બાદ એટલે કે બીજા 3 મહિના એટલે કે 6 મહિના બાદ તો 24 અઠવાડિયા બાદ એટલે કે બીજા 3 મહિના બાદ શરીર સૂક્ષ્મ વાળથી ઘેરાય છે। શરીર સૂક્ષ્મ વાળથી ઘેરાય છે। આંખના પોપચા જે છે તે અલગ પડે છે, આંખોમાં પાપણો નિર્માણ થાય છે અને ગર્ભાવસ્થાના 9 મહિના બાદ એટલે કે ગર્ભ સંપૂર્ણપણે વિકાસ થઈ ગયા બાદ અને પ્રસૂતિ માટે તે તૈયાર રહે છે। એટલે કે સંપૂર્ણ ગર્ભ વિકાસ બાદ તે પ્રસૂતિ માટે તૈયાર રહે છે। તો મિત્રો આજના પિરિયડમાં આપણે અહીંયા સુધી રાખશું, બાકીનું આપણે નેક્સ્ટ પિરિયડમાં આપણે જોશું। બસ એ જય હિન્દ।